સુપર સિક્સમાં હવે વાત કરીએ મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશના રાયસેનમાં એક વાઘ માનવભક્ષી બન્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ વાઘને લીધે સ્થાનિકોમાં ફફડાટ છે, ત્યારે હવે વાઘની બાત ભીડવા માટે હાથીઓની મદદ લેવાઈ રહી છે. જી હા, હાથીઓની. મધ્યપ્રદેશના રાયસેનમાં થોડા દિવસોથી એક માનવભક્ષી વાઘ ખૂબ જ ઉપદ્રવ મચાવી રહ્યો છે. લગભગ 20 દિવસ પહેલા રોયલ ટાઈગર નામના આ વાઘે મનીરામ જાટવ નામના 55 વર્ષીય વ્યક્તિનો શિકાર કર્યો હતો. એટલે કે વાઘ હવે માણસનું લોહી ચાખી ચૂક્યો છે અને એટલે જ સ્થાનિકોમાં વાઘને લઈને ખૂબ જ ફફડાટ છે. ત્યારે હવે આ વાઘની બાત ભીડવા માટે હાથીઓની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટે પન્ના ટાઈગર રિઝર્વથી ખાસ 2 હાથીઓને રાયસેન રવાના કરવામાં આવ્યા છે, જ્યારે કાયા રિઝર્વથી 3 હાથીઓને પણ રાયસેન મોકલી દેવામાં આવ્યા છે. આ 5 હાથી વાઘનું રેસ્ક્યુ કરવા માટે તૈયાર કરાયેલી ટીમમાં સામેલ છે. માનવભક્ષી વાઘનું રેસ્ક્યુ કરવા માટે કાયા અને પન્ના ટાઈગર રિઝર્વ ફોરેસ્ટની 40 સભ્યોની ટીમ તૈયાર કરાઈ છે, જેમાં ડોક્ટર્સ સહિત 5 હાથીઓ પણ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 5 હાથીઓ પર સવાર થઈને ટાઈગર રિઝર્વની ટીમ જંગલમાં વાઘનું રેસ્ક્યુ કરવા માટે જશે. જો કે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વાઘના આતંકને લીધે રાયસેનના જંગલ નજીકના ખેતરોમાં લોકોને ન જવાની સૂચના અપાઈ છે. વાઘને પકડવા માટે 150 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં લગભગ 130 કેમેરા લગાડવામાં આવ્યા છે. રોજ કેમેરાના ફૂટેજ અને વાઘના પંજાના નિશાનોને ટ્રેક કરાઈ રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં અન્ય વાઘ પણ હોય માનવભક્ષી વાઘને ટ્રેક કરવું થોડું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે હાથીઓ સાથે રેસ્ક્યુ ટીમ કાર્યવાહીને આગળ ધપાવી રહી છે.